નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. યોગ ઋષિનું ચિંતન, વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું, એ જ વિચાર ક્રાંતિનું લક્ષ્ય છે. સદજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં, પરંતુ અમારા સશક્ત વિચારોથી જ કરીએ છીએ. આપ આ વિચારોને ફેરવવામાં અમને મદદ કરો. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય છે. બીજાઓના કાર્યોમાં દખલગીરી એ મનોવૈજ્ઞાનિક વિષય છે કે ઈચ્છા વગરની સલાહ, આચરણ યોગ્ય બાબત, શિક્ષા, આલોચના કે યોજના કોઈને ગમતી નથી, ભલે પછી તે ગમે તેટલો શ્રેષ્ઠ હોય. બીજાઓની યોજના કે સલાહનો સ્વીકાર કરવામાં આપણો અહંકાર આડો આવે છે. આપણે પહેલા કરતા તુચ્છ છીએ એવું લાગે છે. પોતાના પરાજયનો ભાવ કોઈને ગમતો નથી. જે જેવો છે એવા જ રહેવામાં એને સુખ અને સંતોષ મળે છે. એવા માણસો બીજાઓના આચરણનો લાભ ઉઠાવતા નથી. એમને બીજાઓની વિચારધારા અપનાવવાનું ગમતું નથી હોતું. એ પોતે જ કરતો હોય એમાં જ એને સંતોષ જણાય છે. આ જ રીતે જો કોઈને મહેનત કર્યા વગર કોઈ વસ્તુ મફતમાં મળી જાય તો તેનું મૂલ્ય સમજતો નથી. બીજાઓએ આપેલી વસ્તુઓમાં એનું મમત્વ પ્રવેશતું નથી. મમત્વ ન હોવાના કારણે તે વસ્તુઓ એના વ્યક્તિત્વનું અંગ બની શકતું નથી. ગુપ્ત મનમાં સંસ્કારો એક પ્રકારનો માનસિક માર્ગ ઉત્પન્ન કરે છે. જેવી રીતે ગાડું ચાલવાથી ચીલો પડી જાય છે, એવી જ રીતે આ માનસિક રેખાઓ બન્યા કરે છે. જે ધીમી ગતિએ એમનું નિર્માણ થાય છે, એ જ ધીમી ગતિએ એમને દૂર કરીને નવા સંસ્કારો સ્થાપી શકાય છે. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1952, પેજ 22, 26, 27. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.